નમસ્કાર દર્શક મિત્રો, અબતક સમાચારમાં આપનું સ્વાગત છે. આજના વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. આરોપી નેતાઓના ચૂંટણી લડવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, દાગી જનપ્રતિનિધિઓને ચૂંટણી લડતા રોકી શકાય નહીં. ગીરમાં સિંહોના મૃત્યુને લઈ સરકારે લીધા સાવચેતીના પગલાં, સિંહોનું સ્ક્રીનિંગ કરાવવા ગીર વન વિભાગે 64 ટીમોની કરી રચના. સિનોર તાલુકામાં બિથલી અને મોલેથા ગામના સીમાડા પરની ગોચરની જમીન પર દબાણ, મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ સિનોર મામલતદારને પાઠવ્યું આવેદન. સોના સિવાયની આયાતી વસ્તુ પર વધી ઇમ્પોર્ટ ડ્યુટી, વિદેશથી મંગાવતા સોનાની આયાત માટે હવે નહીં લાગુ પડે હાયર ટેક્સના નિયમો. સંતરામપુર ખાતે ટીચર સોસાયટીની સર્વાનીય સભામાં હોબાળો. સંતરામપુર ખાતે ટીચર સોસાયટીની સામાન્ય સભામાં હોબાળો, વહીવટકર્તાઓની કાર્યવાહી વિરુદ્ધ શિક્ષકોએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન. હવે જોઈએ સમાચાર વિગતવાર. કલંકિત નેતાઓ ચૂંટણી લડી શકે કે નહીં તે અંગેના ભવિષ્ય પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. એટલે કે સુપ્રીમ કોર્ટે કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. આ ઉપરાંત ચાર્જશીટના આધારે જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય તેમ પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આ વિશે વિગતવાર માહિતી આપવા જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જી જિજ્ઞા, શું છે વિગતો? જી જાગૃતિ, વાત કરવામાં આવે તો જે કોઈ પણ રાજકારણી નેતાઓ જે નાના મોટા આરોપોમાં સંડોવાયેલા હોય, જેના પર નાના મોટા આરોપો હોય, તેવા નેતાઓને અત્યાર સુધી ચૂંટણી લડવાનો અધિકાર ન હતો, જેને લઈને સુપ્રીમ દ્વારા આજે ગગદ્યોનો ચુકાદો આપવામાં આવ્યો છે. અને સુપ્રીમનો એ ચુકાદો એવો છે કે જે કોઈ પણ નેતાઓ નાના મોટા આરોપમાં સંડોવાયેલા છે તેમને પણ ચૂંટણી લડવાનો પૂરેપૂરો અધિકાર છે. આ બાબતે સુપ્રીમનું કહેવું એવું છે કે જે તે નેતા કોઈ પણ ગુનામાં સંડોવાયેલો હોય તો તેના માટે જવાબદાર માત્ર ને માત્ર જે તે પક્ષ છે, જ્યારે પક્ષે જ નિર્ણય લેવાનો રહેશે. સાથોસાથ સુપ્રીમે એવું પણ જણાવ્યું હતું કે જે કોઈ પણ નેતા જે આરોપમાં સંડોવાયેલા હશે તેમના પક્ષે તેમની તમામ માહિતી તેમની વેબસાઇટ પર મૂકવી પડશે. સાથોસાથ વાત કરીએ તો જે તે નેતાએ પણ પોતાની તમામ જાહેર માહિતી ઇલેક્ટ્રિક મીડિયામાં એકવાર અને પ્રિન્ટ મીડિયામાં 3 વખત આપવાની રહેશે. સાથોસાથ અત્યાર સુધી જો લોકોની માન્યતાની વાત કરીએ તો લોકોની માનસિકતા અત્યાર સુધી એવી હતી કે જે વ્યક્તિ જે નેતા પોતે જ ગુનામાં સંડોવાયેલા હોય તે લોકહિત માટેના કાર્ય કઈ રીતે કરી શકે. તેને લઈને સુપ્રીમ દ્વારા આજે એક અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો છે અને હવે આરોપી નેતા પણ જ્યાં સુધી તેનો ગુનો સાબિત ન થઈ જાય ત્યાં સુધી ચૂંટણી લડી લેશે. તો હવે આગામી દિવસોમાં એ જોવાનું રહ્યું કે કેવા પ્રકારના ફાયદાઓ લોકોને થશે અને સુપ્રીમના ચુકાદા બાદ હવે આગળ શું થશે તે હવે જોવાનું રહ્યું. જી, તાજેતરમાં ગીર રક્ષિત વિસ્તારમાં સિંહોના મૃત્યુ બાદ રાજ્ય સરકાર દ્વારા સિંહો માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. નવરસક અગ્ર સચિવ દ્વારા સિંહોનું સ્કિનિંગ કરવા માટે કુલ 64 ટીમો બનાવવામાં આવી છે, જેની દરેક ટીમમાં એક ફોરેસ્ટ, બે બીટગાર્ડ અને એક ટ્રેક્ટર તૈનાત કરવામાં આવી છે. આ ટીમો રેન્જ ફોરેસ્ટ ઓફિસના દેખરેખ હેઠળ કામ કરશે, તેમજ મૃત સિંહોના સેમ્પલ ખાસ દૂત દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના ખાતે મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના પરિણામો બાદ સમગ્ર વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. મારી સાથે બીસીસીએફસીના અને વાઇલ્ડ લાઈફ બીસીસીએફસીના પણ હતા. એ વિસ્તારની સમગ્ર મુલાકાત લીધા પછી અમે રાજ્ય સરકાર તરફથી આવનાર 7 દિવસમાં ગીર વિસ્તારના બધા સિંહોની 100% ચકાસણી અને એમને ટ્રેકિંગ કરવાનું, એમને મોનિટર કરવાનું, સુપરવાઇઝ કરવાનું કામ હાથ ધરવાનું નક્કી કર્યું છે અને એ ચાલુ પણ થઈ ગયું છે. લગભગ 300 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ ઝુંબેશમાં જોડાય છે. એનું સંપૂર્ણ નેતૃત્વ પીસીસીએફ વાઇલ્ડલાઈફ અને 2 સિનિયર મોસ્ટ કક્ષાના સીસીએફ જે અમારા હાલ અત્યારે ભાવનગરમાં છે એ લોકો કરશે. એમના હાથ નીચે લગભગ 64 જેટલી ટીમો 16 રેન્જોમાં બનાવવામાં આવી છે અને દરેક રેન્જની અંદર 4 ટીમો, એ ટીમોની અંદર લીડ ગાર્ડ્સ, ફોરેસ્ટર સાથે ટ્રેકર અને એ બધી ટીમોને
વેટનરી સપોર્ટ આપવા માટે 5-7 વેટનરી સપોર્ટની ટીમો પણ છે. કોઈ પણ સિંહ બીમાર હાલતમાં દેખાય, એની હાલત ખરાબ હોય તો એ તાત્કાલિક રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટરમાં પણ લાવવામાં આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સિનોરના મોટો ફોફળિયા ગામમાં બીથલી અને મોલેથા સીમાડા પર ખેડૂત દ્વારા ગોચરની જમીનમાં દબાણ કરી અવર જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને ગામ સભામાં ખેડૂત દ્વારા કરવામાં આવેલા ગોચર પરનું દબાણ દૂર કરાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો, જેનો આજ સુધી નિવેડો ન આવતા મોટા ફોફળિયાના ગ્રામજનોએ સિનોર મામલતદાર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરીને રેલી સ્વરૂપે સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ફોફળિયાના જે રહીશો જે છે એ મામલતદારને આવેદનપત્ર અપાયા હતા અને અમારે આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે મોટા ફોફળિયા ગ્રામ પંચાયતની હદની અંદર જે આવેલી ગૌચરની જમીનો છે એ જમીનો 80% જેટલી જમીનો જે છે એ દબાણમાં છે અને દબાણકર્તાઓ પોતે ખેડૂતો છે અને ખેડૂતો ગામના જે અગ્રણીઓ હોય એને ગ્રામ પંચાયતને તાલુકા પંચાયતને મામલતદાર કચેરીને વારંવાર એની રજૂઆત કરવા છતાં એ લોકોની હોમે કોઈ કાર્યવાહી ના કરી. એના માટે આજે અમે એ મામલતદાર સાહેબને ગામના લોકો બધા ભેગા મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યા. વેપાર વધારવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશો સોના, ચાંદી, કાચા માલ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો જેવી વસ્તુઓ માટે અન્ય દેશ પર આધારિત રહેતા હોય છે, જેને પગલે સરકારે સોના સિવાયની આયાતી વસ્તુઓ ઉપર ટેક્સ વધારવાનો નિર્ણય લીધો છે. અમુક પ્રકારના સ્ટીલ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો અને કિંમતી ધાતુ તેમજ પથ્થરોની આયાત માટે ભારતીયોએ ઊંચો ટેક્સ ભરવાનો રહેશે. ઇમ્પોર્ટ ડ્યુટી પરના ટેક્સ વધારામાંથી સોનાને બાકાત રાખવામાં આવ્યું છે, તેથી વિદેશથી મંગાવાતા સોનાની આયાત માટે હાયર ટેક્સના નિયમો હવે લાગુ પડશે નહીં. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ખુશી ભટ્ટી. જી ખુશી, શું છે વધુ વિગત? જી જાગૃતિ, વાત કરવામાં તો આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર વધારવા માટે સોનું, ચાંદી, કાચા માલ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ માટે વિદેશો પર આધાર રાખવામાં આવતો છે ત્યારે આમાં દાણ ચોરી થવાની ઘટનાઓ પણ સામે આવતી છે, જેના પગલે સરકારે સોના સિવાયની આયાતી વસ્તુઓ ઉપર ટેક્સ વધારવાનો નિર્ણય લીધો છે. ત્યારે વાત કરવામાં આવે તો કાચો માલ, ઇલેક્ટ્રોનિક્સ ગુડ તથા કિંમતી વસ્તુઓ, ધાતુઓ તેમજ પથ્થરો માટેની આયાતો માટે વધારે ટેક્સ ભારતીયોએ ભરવો પડશે. જ્યારે વાત કરવામાં તો ઇમ્પોર્ટ ડ્યુટીની આયાતો માટેમાં સોનાને બાકાત રાખવામાં આવ્યું છે, તેથી વિદેશોમાંથી મંગાવવામાં આવતા સોનામાં નિયમો લાગુ પાડવામાં આવ્યા નથી. ત્યારે જો વાત કરવામાં આવે તો આયાતી સોના સિવાયની આયાતી વસ્તુઓના ભારણ માટે ચીન અને અમેરિકા વચ્ચે મંગાવાતી વસ્તુઓને કારણે આ નિયંત્રણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ બંને દેશો દ્વારા લગાવેલા ટેરિફને કારણે આયાતી વસ્તુઓ પર અસર પડી રહી છે. ત્યારે સોની એટલે કે વેપારીઓ જે સોના ચાંદીના વેપારીઓ છે, સોનાના વેપારીઓ ખાસ કરીને, તેઓ કાચો માલ, સોનાનો કાચો માલ તેઓ વિદેશથી મંગાવતા હોય છે અને ભારતમાં તેનું વેચાણ કરતા હોય છે. ત્યારે અત્યારે સોના ઉપર ટેક્સ લગાવવામાં આવ્યો નથી, તેથી તેઓએ રાહતનો શ્વાસ લીધો છે. અને આપણે વાત કરવામાં તો ભારતમાં સોના ઉપર તથા જમીન મકાન ઉપર રોકાણ કરતા હોય છે, ત્યારે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને અત્યારે વાત કરીએ તો ભારત દેશ એ બીજા નંબરનો એવો દેશ છે જે સોનાની ખરીદી કરતું હોય. જી આભાર ખુશી. મહીસાગર જિલ્લામાં સંતરામપુર નગરમાં આવેલ ટીચર્સ સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સોસાયટીના સત્તાધીશો દ્વારા પોતાની મનમાની ચલાવી ઠરાવો તેમજ અન્ય કાર્યવાહી સોસાયટીમાં કરવામાં આવી રહી છે, જેના પગલે સંતરામપુર ખાતે ટીચર્સ સોસાયટીમાં મળેલ સાધારણ સભામાં શિક્ષકોએ હોબાળો કરી સામાન્ય સભા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. આ સમગ્ર બનાવ અંગે કડાણા, ફતેપુરા અને સંતરામપુર તાલુકાના શિક્ષકોએ ભેગા મળી લુણાવાડા ખાતે આવેલ મહીસાગર જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી 10 દિવસમાં યોગ્ય ન્યાયની માંગણી કરી હતી અને જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે. દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યભરમાં ખેતીની જમીન માપણીમાં ગોટાળાઓનો જાણે અંત જ નથી આવી રહ્યો, ત્યારે છેલ્લા 2 વર્ષથી જમીન સર્વેના વિરોધમાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન આવતા ખેડૂતો વિફર્યા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના જુવાનપરના ખેડૂતોએ કંટાળીને જમીન માપણી કચેરી ખાતે અધિકારીની હાજરીમાં અરજીઓની આરતી ઉતારી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આ અરજીઓના થપ્પાને DLRI અધિકારીને આપવામાં આવ્યો છે. જમીન માપણીને લઈ
અને ખેડૂત હિતરક્ષક સમિતિ છેલ્લા સતત 5 વર્ષથી લડત કરે છે અને એ લડતના ફળ સ્વરૂપે ગુજરાતના 2 ગામો પીપર અને સામોરને પસંદ કર્યા અને આ 2 ગામોની અંદર 100 ટકા જમીનમાં આપણી ખોટી છે એવું સાબિત થયું છે. તેમ છતાંય સરકારનો આગ્રહ એવો છે કે જે ખેડૂતને તકલીફ હોય એ વાંધા અરજી કરે. જો 100 ટકા માપણી જ ખોટી હોય તો પછી વાંધા અરજી કરવાનો કોઈ મતલબ જ નથી. 100 ટકા માપણી ખોટી છે અને રદ કરવી જોઈએ. અરજીઓ શું કામ માંગવામાં આવે છે અને અરજીઓ માંગવામાં આવે છે એનો કોઈ નિકાલ નથી થતો. એટલે આજે અમે અરજીઓની આરતી કરી અને DILR કચેરીની અંદર જમા કરાવી કે જેથી કરીને સરકારને સદબુદ્ધિ મળે. ખેડૂત હિતરક્ષક સમિતિ તરફથી ખેડૂતો સાથે કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામની એક સાથે 300ની આસપાસ અરજીઓ રજૂ કરેલ છે, વાંધા અરજીઓ, અને રજૂઆત કરેલ છે કે સંમતિ વગર માપણી કામગીરી કરવા માટે અને ઝડપી નિકાલ થાય તે માટે આયોજન કરી અને નિકાલ કરવા માટે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનગઢ ગામના ખેડૂતો પાક વીમો ન મળતા આશરે 50 જેટલા ખેડૂતોએ મોરબી જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટર કેતનભાઈ જોશીને આવેદનપત્ર આપી માનગઢ ખેડૂતોને પાક વીમો મળવા અને હળવદ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી. હું શ્રી શેણોજીયા પ્રદ્યુમન જીવરાજભાઈ હળવદ તાલુકાના માનગઢ ગામથી આજે આવેલા અને અહીંયા કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં મેઇન પ્રશ્ન અમારો હતો પાક વીમો મંજૂર કરવા બાબત, બરાબર. એમાં શું છે કે ટિક્કર દેના બેંક શાખામાંથી અમારા આજુબાજુના 9 ગામના ખેડૂતો પાક ધિરાણ મેળવે છે, એમાંથી ફક્ત 4 ગામના ખેડૂતોને જ પાક વીમો મંજૂર થયો છે. એમાંથી અમારું ગામ બાકાત રાખવામાં આવ્યું છે. અમારા ગામમાં પણ વર્ષ 2017-18માં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલો, બરાબર. તેમ છતાં અમારા ગામના ખેડૂતોને પાક વીમો મંજૂર કર્યો નથી અને અમારા ગામના ખેડૂતોને પૂરેપૂરો ભારોભાર અન્યાય થયો છે. એના માટે આજે કલેક્ટર સાહેબને અમોએ માનગઢ ગામના બધા તમામ ખેડૂતોએ ભેગા મળી અને સાહેબને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અને બીજો કે વરસાદ ચાલુ વર્ષે પડ્યો છે એટલે ચાલુ વર્ષે પણ હળવદ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે અમે સાહેબ પાસે રજૂઆત કરી છે અને સાહેબને અમે એવી વિનંતી કરી છે કે અમારી અવાજ છે ગુજરાત સરકાર સુધી પહોંચાડી અને હળવદ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરે. માળિયા તાલુકાના સુરઠિયા પ્રજાપતિ મહામંડળ દ્વારા જ્ઞાતિને સ્પર્શતા વિવિધ 6 મુદ્દાને લઈ સમાજ દ્વારા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જ્ઞાતિના પ્રમુખ મગનભાઈ કોરિયા, અરજણભાઈ ચાવડા, નાથાભાઈ કંસારા, જીતેન્દ્રભાઈ છાહિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું શ્રી નરેશભાઈ દિનેશભાઈ પ્રજાપતિ આજ રોજ માળિયા હાટીના મુકામે માળિયા મામલતદારશ્રીને સુરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા એક આવેદનપત્ર આપી સુરઠિયા પ્રજાપતિ સમાજને બક્ષી પંચની અંદર અમુક લાભો અમારો સમાજ અને અમારા બાળકોને ન મળતા હોય આ બાબતે સરકારશ્રીને આવેદનપત્ર અમારા સમાજની લાગણી અને માગણી છે. આવેદનપત્રની અંદર જણાવેલ તેમાં કલમ શરતો સરકારશ્રીની સામે રજૂ કરવા આવેલ છે. અમારી શરતો સરકાર સમક્ષ જે રજૂ કરેલી છે તે શરતો દિવસ 30ની અંદર સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આની અંદર કોઈ પણ જાતનો બનાવ બનશે તે તમામ જવાબદારી તંત્રની રહેશે. ધાંગધ્રા તાલુકાના રામગઢ ગામે યુવતીને પ્રસૂતિની પીડા ઉપડતા તેણીને તાત્કાલિક રોકડિયા હનુમાન સામે આવેલી હોસ્પિટલમાં દાખલ કરી ડિલિવરી કરાવવામાં આવી હતી, પરંતુ બેદરકાર ડોક્ટર ખેડાવાલાએ આ બાળક મૃત જન્મેલું હોવાનું જણાવી પરિવારજનોને ત્યાંથી રવાના કર્યા હતા, પરંતુ તબીબ દ્વારા નવજાત શિશુને હોસ્પિટલના બાથરૂમમાં પૂરીને બંધ કરવામાં આવ્યું હતું. આ સમયે પેશન્ટને રડતા બાળકનો અવાજ સંભાળવા મળતા બાથરૂમને ખોલવામાં આવ્યું હતું અને બાળકોની તસ્કરી કરતા ડોક્ટર ખેડાવાલાનો પર્દાફાશ થયો હતો. 25 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે. આ દિવસની ઉજવણી નિમિત્તે દવાઓ વિશે લોકોમાં જાગૃતતા આવે તેમજ દર્દી ડોક્ટર અને ફાર્માસિસ્ટ વચ્ચે જોડાણ સધાય તે માટે રાજકોટની મારવાડી યુનિવર્સિટી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત ફેકલ્ટીઓ જોડાયા હતા. ફેકલ્ટી ઓફ ફાર્મસીમાંથી અમે આવી છીએ, મારવાડી યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ. આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે છે એટલે આજે અમે રેલી કાઢીને સેલિબ્રેટ કરીએ છીએ અને લોકોને દર્શાવીએ છીએ કે ફાર્માસિસ્ટ શું છે, એનો એ શું કરી શકે છે અને એનું મહત્ત્વ શું છે. તો તમને વિનંતી છે કે કોઈ બી ડૉક્ટરની સલાહ વગર કંઈ બી એક ડોઝ નહીં લેવાનો,
કે મેડિસિન્સ નહીં લેવાની, અને બને ત્યાં સુધી જેનેરિક દવાનો યુઝ કરવો, મોંઘી દવાનો યુઝ ન કરવો, અને બને ત્યાં સુધી તમારા ડૉક્ટરને પ્રિસ્ક્રિપ્શન લઈ પછી દવાનો યુઝ કરવો. મારું નામ બુશરા ફજલ અહેમદ પઠાણ છે. હું ફાર્મસીમાં લાઈક આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરું છું, ફેકલ્ટી ઓફ ફાર્મસી, મારવાડી યુનિવર્સિટી. ટુડે ઇટ્સ લાઈક 25th સપ્ટેમ્બર, ઇટ્સ અ ફાર્મસિસ્ટ ડે, વર્લ્ડ ફાર્મસિસ્ટ ડે, એન્ડ ધી થીમ ઓફ ટુડેઝ ડે ઇઝ લાઈક ફાર્મસિસ્ટ યોર મેડિસિન એક્સપર્ટ. લાઈક ફાર્મસી પ્રોફેશન, ઇટ ઇઝ વન પ્રોફેશન વિચ જનરલી નોટ મોટિવેટેડ ઓર નોટ એઝ ઇટ ઇઝ નોટ કન્સિડર એઝ અ પ્રોફેશન. ઇટ્સ લાઈક ધી પ્રોફેશન વિચ ગીવ્સ ધી લાઈફ ટુ ધી મેડિસિન. ડૉક્ટર વિપુલ પટેલ, પ્રિન્સિપલ, ફેકલ્ટી ઓફ ફાર્મસી, મારવાડી યુનિવર્સિટી. આજે વર્લ્ડ ફાર્મસિસ્ટ ડે, 25th સપ્ટેમ્બર. વર્લ્ડ ફાર્મસિસ્ટ ડે એટલે એક ફાર્મસિસ્ટનું જે ઇમ્પોર્ટન્સ છે, ફાર્માસિસ્ટ એઝ એ મેડિસિન એક્સપર્ટ તરીકેનું જે આ વખતે થીમ લીધેલું છે, એમાં ફાર્માસિસ્ટનું ઇમ્પોર્ટન્સ સોસાયટીમાં શું છે, રોલ શું છે, દવાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, દવા કેવી રીતે પેશન્ટને આપવી જોઈએ, પેશન્ટ અને ફાર્માસિસ્ટ અને ડૉક્ટર વચ્ચેની જે લિંક છે એ કેવી રીતે મેન્ટેન થાય, અને ફાર્માસિસ્ટનો સોસાયટીમાં જે રોલ છે એ આજે એક બતાવવાનો અમને મોકો મળ્યો છે. તો આજે અમારા જે સ્ટુડન્ટ છે અને ફેકલ્ટી મેમ્બર છે બધા ભેગા મળીને વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે સેલિબ્રેશન કરીએ છીએ. સ્ટુડન્ટ પણ એટલા એન્થુસિયાસ્ટિક છે, એ લોકો પણ એટલા એક્સાઇટેડ છે કે ભાઈ વી આર પ્રાઉડ ઓફ ટુ બીકમ અ ફાર્માસિસ્ટ એન્ડ હેલ્ધી ઇન્ડિયા, હેપી ઇન્ડિયા. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. સ્વાઇન ફ્લૂના ભરડા સામે આરોગ્ય તંત્ર સજ્જ થયું છે. છેલ્લા 24 દિવસમાં રાજકોટમાં 23 કેસો નોંધાયા છે, જેમાંથી 3 દર્દીઓના મોત નિપજ્યા છે. વધતા જતા સિઝનલ ફ્લૂના કહેર સામે સરકાર દ્વારા ડેથ રિવ્યૂ કમિટીની પણ રચના કરવામાં આવી છે, જેમાં સ્વાઇન ફ્લૂ હેઠળ સારવાર લેતા દર્દીઓનું મોત થાય તો તેની જૂની બીમારીઓ, હાલત, ચેપની ચકાસણી, મોતનું સાચું કારણ જાણવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી જ્યારે સ્વાઇન ફ્લૂએ પોતાનો કહેર મચાવ્યો છે ત્યારે આ વર્ષે આરોગ્ય તંત્ર દ્વારા તેને સિઝનલ ફ્લૂનું નામ આપવામાં આવ્યું છે. સિઝનલ ફ્લૂને લઈને હાલ રાજકોટમાં 24 દિવસમાં 23 કેસો નોંધાયા છે, તેમાં 12 દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે, અને જ્યારે સિઝનલ ફ્લૂને લઈને આ વર્ષે કુલ 3 દર્દીઓના મોત નિપજ્યા છે.
ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા એક ડેથ રિવ્યૂ કમિટીની રચના કરવામાં આવી છે કે જેને લઈને સ્વાઇન ફ્લૂ હેઠળ સારવાર લેતા દર્દીઓને તેનું મોત સ્વાઇન ફ્લૂથી થયું છે કે કેમ, કે તેની અગાઉની બીમારીને લઈને કાંઈ મોત થયું છે કે કેમ, તેની પૂરી તપાસ કરવામાં આવશે. અને તે તપાસ દ્વારા આરોગ્ય તંત્ર દ્વારા સ્વાઇન ફ્લૂના વધતા જતા કહેર સામે લોકોમાં ડર ઘટાડવાનો પ્રયત્ન કરી રહેવામાં આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાંને લઈને ડેથ રિવ્યૂ કમિટી પૂરેપૂરી સારવાર હેઠળ અને મોત નિપજ્યા બાદ તેની પૂરેપૂરી તપાસ કરીને તેની મોત કેવી રીતના થઈ છે તેનો સચોટ રિપોર્ટ આપવામાં આવશે. કેમેરામેન જયદીપ ત્રિવેદી સાથે તેજસ ચૌહાણ, અબતક ચેનલ, રાજકોટ. જૂનાગઢના વંથલીના કણજાધાર વિસ્તારમાં રહેતા કિરીટ દુદકિયા અને તેના બે ભાઈને અજાણ્યા ખનિજ માફિયાઓએ ઢોરમાર માર્યો હતો. આ બંને સ્થાનિકોને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ પહેલાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ભૂમાફિયાઓ બેફાન બન્યા હતા ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા ખનિજ ચોરી અટકાવવા માટે સ્કવોડ બનાવાય તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી હતી. તો વરજાંગ રાવલિયા, મેહુલ રાવલિયા અને રવિ દેવી પૂજક ત્રણેય ગાડીઓ લઈને આવી પરબરા મારવા માંડ્યા. ડાયરોસ કાઢવા માંડ્યા કેમ ટુ કે ટ્રેક્ટરમાં કે પોલીસની ફરવાઈ કરે છે, પોલીસવાળાને કહી દેશો એ બાબતમાં ડાયરેક્ટ કરી મારવા માંડ્યા. મારવા માંડ્યા એટલે હું પરબરો ભાઈ કહું, મારા ભાઈ કહે તો એ પરબરા કે તને હવે મારી જ ના પ્રેમ કરીને એના ટ્રેક્ટરમાંથી ઓલું ટામિન કાઢવા માંડ્યા. ટામિન કાઢી તો અમે ભાગી ગયા ડાયરેક્ટ આવતા રહ્યા. આપની દુકાન કઈ જગ્યા છે? પણ જતા મરે હીરા દુધક ત્યાં અમે દુકાને બેઠા હતા ને લોકો આવી જતી ગારાગારી કરવાની બધી કામમાં છે. બરાબર છે, રેતીનું ટ્રેક્ટર તમે લોકો પકડાવી દીધું છે. એવો ક્યારે બનાવ બન્યો હતો? તેનાથી માયરા છે લાકડા જેવું હતું ને બધા કોઈ બોલાવતા તમે કઈ ધ્યાન જ ના પડ્યું, અમે તો બેઠા હતા. ધનીબેન શું બનાવ બન્યો છે? રાજકોટ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની બેઠક ચેરમેન બાલુભાઈ વિઝુડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સમિતિના સદસ્યો સોનલબેન પરમાર, નારણભાઈ સેલાણા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પાણેડી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતની સ્વભંડોળ યોજનામાંથી જિલ્લાના ગામોના દલિત વિસ્તારોના અનેક વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. આજે જે અનુસૂચિત વિસ્તારની વિકાસ માટે જે એક ગ્રાન્ટ આવતી છે, જે નિધિની ગ્રાન્ટ તરીકે ઓળખાય છે, આ ગ્રાન્ટની અંદર અનુસૂચિત જાતિ વિસ્તારના વિકાસ માટે જે શરૂઆતમાં 56 લાખ સુધીની ગ્રાન્ટ મળતી હતી, પણ જે હવેથી જે અમારા સાથી મિત્રો જે ચૂંટાયેલા આવેલા છે એમાં ખાસ કરીને આજની મિટિંગમાં સોનલબેન સવજીભાઈ પરમાર હાજર રહેલા, સાથે નાણભાઈ સેલાણા પણ હાજર રહેલા, અને અમે આજે સર્વસંમતિથી સમક્ષ અધિકારીઓ અને તમામ જે લોકોને જે ખાસ પ્રાયોરિટી જેની માંગણી હતી જે ગ્રામ પંચાયતમાં જે અનુસૂચિત વિસ્તારના વિકાસના કામ માટેના આજે 22 લાખના કામોને મંજૂરી આપેલી છે, સાથે સાથે 15 લાખ LEDના કામ માટે પણ હમણાં અમારે એમનું નક્કી કરવામાં આવેલું છે. ત્યારે પણ ક્યાંય પણ કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર ન થાય અને તમામ પૈસા પૂરેપૂરા લોકો માટે વપરાય અને એ છેવાડાના માનવી સુધીને એક એક રૂપિયો પહોંચે એના માટેની અમે ચર્ચા કરેલી છે. અને ગામની અંદર અનુસૂચિત વિસ્તારના વિકાસ માટેની જે આ એક સહાય મળે છે એ પણ તમામ એમના વિકાસ માટે વપરાય એના માટેની અમે આજે 22 લાખ રૂપિયાના વિકાસના કામો મંજૂર કરેલા છે. રાજકોટમાં ઢેબર રોડ ખાતે આવેલી શ્રીમદ બિલ્ડિંગની CA ની ઓફિસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગને કારણે CA ના અનેક ડોક્યુમેન્ટ્સ બળીને ખાક થઈ ગયા હતા. ફાયર ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી, મેડિકલ અને કૌટુંબિક કલ્યાણની માહિતીઓની કામગીરીમાં મહિલાઓને અમુક શરતોને આધીન કામ આપ્યું છે. આ આશા સુપરવાઇઝરોને મહિનામાં માત્ર 20 દિવસ જ કામ મળતું હોવાની તથા બધા ખર્ચ સાથે રૂપિયા 4000 જેવું જ વેતન મળતું હોવાથી આશા સુપરવાઇઝર બહેનોએ મોરબી જિલ્લા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર દમયંતીબેન બારોટને પોતાની માંગણીઓ સાથે આવેદનપત્ર આપી તેમના પગાર વધારા સહિતની માંગણીઓ સરકાર સુધી પહોંચાડે તેવી અમે અમારા પગાર વધારા માટે અને કાયમી થવા માટે આવ્યા છીએ. અમે 8 થી 9 વર્ષ ત્યાં સર્વિસ કરી છીએ.
પણ ખાલી અમને માનવેતર પણ આપવામાં નથી આવતું, TAD એ બિલ જ આપવામાં આવે છે. ને ફક્ત 20 ટૂરના 200 રૂપિયા લેખે 4000 પગાર આપવામાં આવે છે. એમાં બીજું આવવા જવાનું ભાડું પણ કે મીટિંગ પણ ગણવામાં આવતી નથી. અને આટલા ટાઈમથી બસ મોંઘવારી ભથ્થું કે કોઈ જાતની અમને પ્રોત્સાહન રકમ આપવામાં નથી આવતી, ફક્ત 4000 સિવાય. ને કાયમી કરવા માટે અમે માંગણી કરી છે. ખાલી 11 મહિનાની કરાર પર એ છે, અમે 8 થી 9 વર્ષ થયા, અમને કાયમી સરકાર કરે એવી અમારી માંગણી છે. અને લઘુત્તમ વેતન આપે, અને જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે આગળ જતા 27 તારીખથી હડતાલ ઉપર જવાના છીએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એકાત્મક ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે તેઓની પ્રતિમાને ફૂલહાર કરી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સમરસતાના પ્રખર હિમાયતી ભારતીય જનસંઘ અને હાલના ભારતીય જનતા પક્ષના શિલ્પી નિર્માતા તથા દધીચી પ્રખર લોકસેવક ભારત માતાના પરણતા પુત્રો, ભારતની એકતા અને અખંડિતતાના સ્વપ્નદ્રષ્ટા એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની આજે જન્મજયંતિ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય એકાત્મતા ફાઉન્ડેશનના અમે સૌ મિત્રો આજે પંડિતજીની પ્રતિમાએ એકત્રિત થઈ પંડિતજીને ભાવપૂર્ણ ભાવાંજલિ અર્પણ કરી હતી. આજે દેશમાં, સમગ્ર દેશમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે. આજે એકલે હાથે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં મજબૂતપણે ભારતીય જનતા પક્ષ જ્યારે ઉભરી આવ્યો છે તો એના પાયામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની મહેનત, એમની તપસ્યા, એમનો પરિશ્રમ, અમને એમની દીર્ઘદ્રષ્ટિ છે. એમને જે માર્ગ કંડાર્યો એ માર્ગે ચાલી અને આજે નરેન્દ્રભાઈએ સમગ્ર દેશને અને ભારતીય જનતા પક્ષને નેતૃત્વ પૂરું પાડી અને આજે 282 જેવી લોકસભામાં સીટો મેળવી અને એકલી હાથે સરકાર રચી, એના પાયામાં જે એક ખરાજમાં દધીજી કહેવાય એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ પ્રબોધેલા સંસ્કારો છે. આજે આવા પંડિતજીના નામે રાજકોટની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પણ પંડિતજીના નામે છે, ગુજરાતમાં યુનિવર્સિટી પણ એમના નામે છે, અને ભારતીય જનતા પક્ષ દ્વારા પણ આજીડેમે આવેલી પ્રતિમાએ ફૂલહાર અર્પણ કરી એમને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.
દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. જ્યારે ઓખામાં શહેર ભાજપ પ્રમુખ મોહનભાઈ બારાઈના અધ્યક્ષ સ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 102મી જન્મજયંતિ નિમિત્તે ઓખા બેટ યાત્રાધામ જેટી તથા બેટની બજારોમાં સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા એ જ સેવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને સાથે સાથે યાત્રાધામમાં રહેલા ભિક્ષુકોને બિસ્કિટના ભોજન કરાવી દક્ષિણા પણ આપવામાં આવી હતી. આ તકે ઓખા શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી વિશાલ પીઠિયા, અજય રાઠોડ, રોહિતભાઈ, હરેશભાઈ તથા સર્વે કાર્યકરો હાજર રહ્યા હતા. હર ખેત કો પાણી, હર હાથ કો કામ જેવા ઊંડા વિચારોના પ્રણેતા છેવાડાના માનવીની ચિંતા કરનાર પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દીનદયાળજીને જન્મજયંતિ નિમિત્તે આજરોજ ઓખા શહેર ભાજપ પ્રમુખ મોહનભાઈ બારાઈની અધ્યક્ષસ્થાને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ તેમજ ઓખા જેટી તથા બેટ જેટીએ જે ભિક્ષુકો હતા તેમને બિસ્કિટનું વિતરણ કરી આ પંડિત દીનદયાળજીને જન્મજયંતિ 102મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ ઓખા શહેર ભાજપ દ્વારા તથા સર્વે કાર્યકરો સાથે મળીને આ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના જૂનાગઢ રોડ નજીક આવેલ દેવી પૂજકના વર્ષો જૂના સમાધિ સ્મશાન માં સરકારની આવાસ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેની જાણ દેવી પૂજક સમાજને થતાં સ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ જવાબ ન મળતા દેવી પૂજક સમાજ છેલ્લા 3 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. સૌરાષ્ટ્ર દેવી પૂજકનો કાર્યક્ષેત્ર ભારતનો દેવી પૂજક સમાજનો પ્રમુખ છું અને અમારા દેવી પૂજક સમાજના લાગણી દુભાતી હોય અને આજ વર્ષોથી આ 70 વર્ષથી અમારી સમાધિ અમારા દેવી પૂજકની અહીં હોય અને અમારી જગ્યા હોય અને કોઈ સરકારી જગ્યામાં જે બાંધકામ કરતા હોય ત્યાં કોઈ અમારે નડતરરૂપ છે નહીં. અમારે બારોબાર અમારી જગ્યા છે, જી છે, એટલી જ જગ્યા માટે અમે અમારી માગણી છે કે જો માનનીય શ્રી મુખ્યમંત્રી એમ ગુજરાત સરકારને એટલું અમે કહેવામાં આવે છે કે જો અમારી લાગણી દુભાવશો તો અમે ઉગ્ર આંદોલન ઉપાડશું, તેમ રસ્તા પણ રોકી દઉં, આ સાધન હાલવા નહીં જઈ એ કોઈ તે મરે મરણીય પ્રવાસ પણ કરશું અને કેરોસીન સાથીને આત્મવિલોપન પણ કરશું. તેથી અમારા સમાજ પર તે લાગણી દુભાવવાની કાર્યવાહી ન કરે અને એ રીતે જે કામ કરતા હોય એ આજુબાજુમાં કરે અને જગ્યા થોડી શમશાન છે અને વધારે જગ્યા નથી. તમારી માંગણી શું છે? અમારી માંગણી આ શમશાનની, આ શમશાન ભૂમિની માંગણી છે અમારી. ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના અભિગમને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તેના માટે કેવા કેવા પ્રકારની વ્યૂહરચનાઓ હોઈ શકે, ભવિષ્યની દિશા નક્કી કરી આગળની પ્રક્રિયાનું આયોજન કેવું હોઈ શકે એ હેતુથી જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીમાં પેટા પ્રાદેશિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન અંગેના વિવિધ કાર્યોના અનુભવોનું આદાન પ્રદાન કરવાનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યશાળા માટે અપેક્ષિત સહભાગીઓ સરકારી અલગ અલગ વિભાગો, સંસ્થાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને એકેડેમિક્સ જોડાઈ હતી. આજરોજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયમાં પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ અંગેની એક વર્કશોપ રાખવામાં આવેલ છે. આ વર્કશોપમાં ખાસ કરીને ભૂગર્ભ જળને સહભાગીતાથી કેમ ગ્રામીણ સ્તર ઉપર ખેડૂતો પોતે મોજણી કરી, ભૂગર્ભ જળની મોજણી કરી અને એના જે ડિસ્ટ્રીબ્યુશન છે એટલે કઈ રીતે એની વહેંચણી કરવાની ખેડૂતોની વચ્ચે એ કરી શકે એ બાબતમાં ચર્ચા થવાની છે. આજની રોજની ચર્ચાના મુખ્ય ઉદ્ઘાટક અમારા માનનીય કુલપતિ શ્રી ડોક્ટર યાર પાઠક સાહેબ છે. સાથે સાથે એરિડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જે આજે અમારે સાથે આ સંસ્થા જોડાઈ છે આ સેમિનાર માટે, એના ડોક્ટર જાડેજા સાહેબ છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડમાંથી ડોક્ટર શાહ સાહેબ પધારેલા છે અને અમારા બધા કૃષિ વૈજ્ઞાનિકો પણ એમાં હાજર રહેવાના છે અને અમે બધા ખેડૂતો સાથે, જેમાં ખેડૂતોમાં 150 જેવા ભાઈઓ અને બહેનો બંને છે, એને ભૂગર્ભ જળને લગતી માહિતી આપવાના છે. સાથે સાથે જે કઈ ભૂગર્ભ જળ આપણે જમીન જળ સંરક્ષણથી ભેગા કરી એ જળનો કેવી રીતે વપરાશ કરવો, બધાને સાથે સાથે થઈને કઈ રીતે એની સહભાગિતા થાય અને બધા ખેડૂતોને એનો લાભ મળે આખા ગામના અને પૂરતો પાણી રહે અને સારી એવા પાક ઉત્પાદન મેળવી શકાય એ બાબતની ચર્ચા કરવાની. આ સેમિનારમાં સાહેબ કેટલા વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે અને કેટલા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે? આ સેમિનારમાં લગભગ 50 જેવા વૈજ્ઞાનિકો છે અને 150 જેવા ખેડૂતો ભાગ લેવાના છે. હાજી સર. ડૉક્ટર યોગેશ જાડેજા, ડાયરેક્ટર એરિડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સંસ્થામાં છે સર. આજે જે છે
એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાઈ ખારાશના અતિક્રમણ સામે જે ભૂગર્ભ જળમાં પડતી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓના નિરાકરણ કેવી રીતે લાવી શકાય અને એમાં લોકભાગીદારી કેવી રીતે ઊભી કરી શકાય એ બાબતના એક પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી છે દરિયાકાંઠા વિસ્તારમાં ખંભાળિયા તાલુકામાં. તો એ જે અનુભવો રહ્યા છે એ અનુભવો દરિયાકાંઠા વિસ્તારમાં કામ કરતી અન્ય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ખેડૂતો સાથે આપણે કેવી રીતે આદાન પ્રદાન કરી શકે એના હેતુ સંબંધિત એક સેમિનારનું આયોજન કરેલું છે, જેમાં મુખ્ય હેતુ એ છે કે આ અનુભવોને આપણે આદાન પ્રદાન કરીએ અને અનુભવોના આધારે બીજી લોકભાગીદારી ઊભી કરી શકીએ અને દરિયાઈ ખારાશમાં ભૂગર્ભ જળમાં જે દરિયાઈ ખારાશ છે એના જેવા મોટી સમસ્યાને આપણે સાથે મળીને કેવી રીતે દૂર કરી શકીએ તેના અનુભવોની આપ લેવી છે. રાજ્યભરમાં મધ્યાહન ભોજન કેન્દ્રોના કર્મચારીઓને હડતાળ ચાલી રહી છે ત્યારે ધ્રોલ જોડિયા તાલુકાના કર્મચારીઓની આ મુદ્દે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કર્મચારીઓએ મધ્યાહન ભોજનમાં થઈ રહેલ વિસંગતતા વિશે સરકારે પૂરતું ધ્યાન આપવું જોઈએ તેમજ કર્મચારીઓના વેતનમાં પણ વધારો કરવો જોઈએ તેવી માંગણીઓ કરી હતી. સેલ્વસમાં 7 ઓક્ટોબરના રોજ કૃષ્ણા કેન્સર એન્ડ એસોસિએશન દ્વારા 6 કિમી મેરેથોનનું આયોજન કરવામાં આવશે. આ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હાલ મેરેથોન માટે 300 જેટલી મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ મેરેથોનના આયોજનનો મુખ્ય હેતુ લોકોમાં કેન્સરની જાગૃતિ ફેલાવવાનો છે. આ માટે કૃષ્ણા કેન્સર એસોસિએશનના મીના તવરે આ અભિયાનમાં જોડાવવા લોકોને અપીલ કરી છે. और बहुत सारी यहाँ की सिलवासा की सोसाइटीज़ की जैसे कि पार्क सिटी है, प्रमुख गार्डन है, प्रमुख विहार है, फिर नैनो सिटी है, सब पूरे सिलवासा के सारे एरिया से महिलाएं बहुत उत्साह से इसमें भाग ले रही है. इसको अच्छा रिस्पांस मिल रहा है. हम इस रन फॉर लाइफ इसमें हम सारी पार्टिसिपेंट्स महिलाएँ जो हैं उनको कम्पलीशन का एक मेडल दे रहे हैं, फिर उसके साथ सर्टिफिकेट दे रहे हैं और उनको एक कूपन टी शर्ट भी रहेगा उनको और एक हेल्थ कूपन दे रहे हैं, हेल्थ कूपन दे रहे हैं जिसका 14 तारीख को बाद में फ्री में चेकअप होगा सारी महिलाओं का. ये हम इस फूड पैकेजेस भी उसमें पैकेट्स भी उसमें शामिल है. दिनों से बताया कि हम हर साल में अक्टूबर मंथ को ब्रेस्ट कैंसर अवेयरनेस मंथ के तौर पे मनाते हैं और जिसमें हम जगह जगह सिलवासनी, दमन है, उदबाड़ा है, भारडी है, जगह जगह सेमिनार और कैंप हम करते हैं. अभी हम जैसे मैंने बताया कि हम 12 साल से ऐसा देखा है हमने कि दूसरी दुनिया भी है जहाँ पे इस तरीके के ऑर्गेनाइज चलते हैं. हमारे देश में जागरूकता की बहुत कमी है क्योंकि महिलाएं जब कैंसर हो जाता है, जब बढ़ जाता है, तब वो डॉक्टर के पास पहुंचती हैं. तो उसी उद्देश्य को हम लेके चल रहे हैं कि जब हम दौड़ेंगे, लोग दौड़ेंगे तो लोगों के मन में क्वेश्चन आएगा क्यों दौड़ रहे हैं, तो लोगों के पास मैसेज जाएगा. राजकोट ने कणसागरा महिला कॉलेज द्वारा તારીખ 24-29 સપ્ટેમ્બર સુધી હિન્દી સપ્તાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આર આર કાલરિયા, ડોક્ટર વિજેન્દ્ર મોહન શર્મા, ચંદ્રવીરસિંહ રાઠોડ, ડોક્ટર પનારા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજની વિદ્યાર્થીઓને હિન્દીની મહત્વતા વિશે જાણકારી આપી હતી. જી, મેં રાજેશ કાલરિયા, એ કણસાગરા મહિલા કોલેજ મેં પ્રિન્સિપાલ હું. ये बड़े प्रसन्नता की बात है कि आज कॉलेज में हिंदी सप्ताह का आयोजन आज किया गया है और आज से हिंदी सप्ताह शुरू होने जा रहा है. बहुत सारे कार्यक्रम इस सप्ताह के दौरान होने जा रहे हैं. प्रमुख हेतु ये है कि हिंदी उजागर हो, हिंदी गुजराती के साथ साथ कॉलेज के छात्र में हिंदी भी उतनी ही प्रचलित हो और वो बड़े ढंग से पूरे आत्मविश्वास से हिंदी बोले और हिंदी को बढ़ावा दे, यही इस कार्यक्रम का प्रमुख हेतु है. श्यामा भट्टी है, मैं FYBA कंपलसरी मैंने हिंदी रखा है और मेन सब्जेक्ट भी मैंने हिंदी रखा है. मैं यही कहना चाहूँगी कि हिंदी को हमें सम्मान देना चाहिए कि नहीं कि उसको
दूसरे गोण पे रखे छे, हमें उसको सम्मान कर जाए। हमें इंग्लिश कोई सब लोगों ने महत्व दिया रखा है, पर हमें ये रखना, ध्यान रखना चाहिए कि हमारी भारत की राष्ट्रभाषा है जो वो हिंदी है, तो हमें हिंदी का सम्मान करना चाहिए। कि हमारे यहाँ आज हिंदी सप्ताह मनाया जा रहा है, लेकिन हम हिंदी सप्ताह नहीं उत्सव मना रहे, क्योंकि उत्सव एक अलग ही पड़ जाता है। उत्सव मनाने का एक अलग ही मज़ा आता है। हम लोग आप लोग देख रहे हैं कि हमारे देश में हिंदी का थोड़ा थोड़ा महत्व कम होने लगा है, लेकिन वो महत्व कम होने हो जाए उससे पहले हम लोगों को एक झुंबेश चलाना चाहिए, जिससे कि हमारी हिंदी जो झाँकी पड़ गई हो वो फिर से ऊपर आ जाए और हमारे हिंदी का महत्व और ऊपर ही ऊपर बढ़ता जाए और हमारे देश का नाम रोशन हो। एक त्यौहार जैसा पूरा माहौल है यहाँ पे और हिंदी 7 दिन के लिए यहाँ पूरा उत्सव जैसा लगा रहेगा। हिंदी में सब कुछ नई नई स्पर्धाएँ होगी और हिंदी के नए नए व्याख्यान हो गए सभी का, और हिंदी का क्या महत्व है। हमारे गुजरात में हिंदी कम बोली जाती है, जहाँ की हमारी राष्ट्रभाषा हिंदी है, तो हिंदी के प्रति जो हमारा मान होना चाहिए, हिंदी के प्रति हम जब ज़्यादा से ज़्यादा हम सबको संदेश पहुंचा सके कि सब हिंदी बोले और हिंदी हमारी राष्ट्रभाषा है। अगर आप बाहर के देश में भी जाए तो आप हिंदी में बात। बगसरा खाते सरदार पटेल सोशल ग्रुप बगसरा द्वारा त्रिविध कार्यक्रम योजवामां आव्यो हतो। आ कार्यक्रम में समाजना तेजस्वी तारलाओने सम्मानित करवामां आव्या हता। आ साथे ज समाजना उद्योग रत्न, किसान रत्न, बढ़ती तथा निवृत्त व्यक्तिओनुं पण सम्मान करवामां आव्यु हतुं। હડિયાણાના કાશી વિશ્વનાથ મહાકુંભ મંદિરના વિશાળ મેદાનમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જોડિયા તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં પ્રથમ, બીજા, ત્રીજા સ્થાને આવેલ બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે ગુજરાત સરકારના ખેલ મહાકુંભ 2018 આયોજન અંતર્ગત જોડિયા તાલુકા કક્ષાની એથ્લેટિક્સ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધા 24 ભાઈઓ અને 25 બહેનોની યોજાઈ હતી। શ્રી માધ્યમિક શાળા હડિયાણા ખાતે આ સ્પર્ધા યોજાયેલી હતી, તેમાં જોડિયા તાલુકામાંથી પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાઓ તથા અન્ય ઓપન એજ ગ્રુપમાંથી વિવિધ ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલો હતો। આ સ્પર્ધાનું આયોજન શ્રી માધ્યમિક શાળા હડિયાણા ખાતે થયેલું હતું અને માધ્યમિક શાળા હડિયાણાના આચાર્ય શ્રી એનજી કાનાણી સાહેબના માર્ગદર્શન નીચે આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી અને તમામ શાળાઓમાંથી કે જેને 5 તરીકે ઓર્ડર આપવામાં આવ્યા હતા એ લોકોએ પણ સમયસર હાજર રહી માટે ખૂબ ખૂબ મહેનત અથવા તો જહેમત ઉઠાવી હતી। સંસ્થાને કરવાની હોય બરાબર ડીએસ ઓફિસ તરફથી જ ગ્રાન્ટ જ્યારે અમારી ફાઇલો મૂકવામાં આવે ત્યારે પછી જે તે સરકારશ્રીનું આયોજન હોય અથવા તો જે તે નક્કી કરેલું હોય એ પ્રમાણે ગ્રાન્ટો ફાળવવામાં આવે। મેદાન મરામતની અને જે તાલુકા કક્ષાએ જે વિજેતા થયા છે એ લોકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। તાલુકા કક્ષાએ ગ્રાન્ટ ભાઈ ઇનામ બાળકોને આપવામાં નથી આવતા, પરંતુ જિલ્લાએ આવે જ્યારે પણ બાળકો પાર્ટિસિપેન્ટ થશે અને જો એ લોકો વિજેતા થશે તો એમને સરકારે નક્કી કરેલી જે પ્રમાણે એને પ્રાઇઝ મની આપવામાં આવશે। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું। Thank you.
આપનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. રાજકોટમાં જૈન વિઝન સંસ્થા દ્વારા નવરાત્રિની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પૂજા હોબી સેન્ટર નાગર બોર્ડિંગ ખાતે સંસ્થા દ્વારા જૈન બહેનોને ગરબા શીખવવામાં આવી રહ્યા છે. વિવિધ સ્ટાઇલના ગરબા શીખવા અનેક બહેનો ઉમટી પડી છે. ટાઈમિંગ 4 to 6 અરાઉન્ડ 7 to 8 ડેઝ થયા છે અને 40 to 45 જણા અત્યારે થઈ ગયા છે. 5 to 6 થી જોઈનિંગ ટ્રીપ ધીમે ધીમે 10, 15, 20, 25 કરતા આજે 40 to 45 થઈ ગયા છે અને હજી આશા છે કે પબ્લિક વધશે, કારણ કે અમે જે શીખતાવી છે એ બેઝથી છેલ્લે સુધીમાં બધું ધ્યાન દઈને કરાવી દઈએ છીએ. સ્લોમાં, ફાસ્ટમાં, વેરિએશનમાં બધા છે. કોન્ટેસ્ટન્ટ રનમાં જે રમવાનું હોય ને એ બધા સ્ટેપમાં અમે ખાસ કરીને ધ્યાન આપીએ છીએ. 4 સ્ટેપ, 6 સ્ટેપ અને પછી ચોકડી, આ 3 વસ્તુ મેઇન છે અને એ 3 વસ્તુ અમે સૌથી પહેલાં કરાવવાના છીએ, અમારું ટાર્ગેટ છે. એના પછી અમે ચીટોડો કે કાકા બાપાના કોળિયા કે લોટિયું કે કોબાટિયું કે આ બધા સ્ટેપ કરાવવાના છે. જય જીનેન્દ્ર, મારું નામ રિદ્ધિ પંચમિયા છે અને અમે લોકો બધા ગ્રુપમાં જૈન, મારી બધી ફ્રેન્ડો અમે સાથે અહીંયા શીખવા આવીએ છીએ બાલાજી દાંડિયા ગ્રુપમાં. અમે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમને 2 સ્ટેપ 4 સ્ટેપ બેઝિક આવડતું હતું, પણ અહીંયા આવીને ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું, ઘણું સારું અમને આગળ આવડી ગયું છે અને અત્યારે અમે લોકો જૈન વિઝનમાં રમવા જવાના છીએ, એટલે બહુ એક્સાઇટેડ છીએ રમવા માટે. જય જીનેન્દ્ર, હું પ્રિયંકા શાહ છું. હું અને મોનિલ શાહ અમે લોકો બેઓ અહીંયા પૂજા હોબી સેન્ટરમાં શીખવાડવા આવીએ છીએ જૈન વિઝન દ્વારા. મિલનભાઈ કોઠારીએ અમને તક આપી છે, મને અને મોનિલને, કે જૈન વિઝન નવરાત્રિ મહોત્સવ 2018 જે અમે લોકો સારી રીતે ઓર્ગનાઇઝ કરવાના છે એમાં હું અને મોનિલ અમે લોકો શીખવાડવાના છીએ. નાનપણથી લઈ અને 35 વર્ષ સુધીની જે બી લેડીઝ છે એ લોકો બધાને ફ્રી ઓફ ચાર્જમાં અમે લોકો પાસ આપવાના છીએ. છોકરાઓ માટે ફીસ ચાર્જ કરેલી છે અને મોટા લોકો માટે, ભાઈ બહેનો માટે પણ ચાર્જ કરેલી છે. છોકરીઓ માટે એટલું સરસ ઓર્ગનાઇઝ કર્યું છે મિલનભાઈ કોઠારીએ કે તે લોકોને ટ્રાન્સપોર્ટેશનથી લઈ પછી એ લોકોની સિક્યોરિટી ને તે બધું આમ ડર વગર તમે લોકો તમારી છોકરીઓને તે નવરાત્રિમાં મોકલી શકો જૈન વિઝનમાં, તે રીતે ખૂબ ખૂબ સરસ રીતે ઓર્ગનાઇઝ કર્યું. કોટડા સાંગણીના રાજપરાની સીમમાં 8 ફૂટ લાંબો અજગર જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો, જેની વાડી માલિક રમેશભાઈએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી કર્મચારીઓએ અજગરનો કબજો લીધો હતો. વિસાવદરના ઘોડાસણ ગામે રહેતી ધોરણ 12ની વિદ્યાર્થીની કાજલ પરમારે સ્કૂલેથી ઝેરી દેવા પીધેલ હોવાના સમાચાર મળતા પરિવારે તેણીને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ ખસેડી હતી, પરંતુ જૂનાગઢ સિવિલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના અંગે કોઈને કશો જ ખ્યાલ ન હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું, તેમજ સ્થાનિકોમાં સ્કૂલમાં બાળકોની સુરક્ષા માટે પણ અનેક સવાલો ઊભા થયા છે અને આ ઘટના અંગે ચોક્કસ તપાસ થાય તેવી પણ માંગ ઉઠી છે. મારું નામ હરિભાઈ પરમાર, દેવાનું વિસાવદર, મૂળ ગામ ઘોડાસણ. જે આજ તારીખમાં મારા ભાઈ જે ધીરુભાઈનો દીકરીનો બનાવ બન્યો એ બાબતે હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં આવ્યો છું. મેં એને પૂછપરછ કરી તો એવું કીધું કે છોકરી કાંઈ બોલી નથી, પણ સ્કૂલની અંદર સીસીટીવી કેમેરા છે, એ અમારે ખોલાવીને જોવડાવવું છે કે ન્યાસ કયો શું બનાવ બન્યો છે અને કઈ રીતે થયું છે, એની તટસ્થ તપાસ થાય એવી મારી માંગ છે. દીકરીનું નામ છે કાજલબેન ધીરુભાઈ પરમાર. ઉંમર કેવડી હતી? ઉંમર 18 વર્ષ. આ અંગે પરિવારને કોઈ શંકા છે? ના, પરિવારમાં કોઈ શંકા નથી, પણ સ્કૂલે ગઈ છે. ધીરુભાઈ મારી વાડીએ જ કામ કરતા હતા, સવારે 7 વાગે એને લઈને ગયા મારી નજર સામે અને 8:30-9 વાગે પાછા આવ્યા. 2 કલાકની અંદર આ બનાવ બન્યો છે એટલે સ્કૂલની અંદર જે થયું છે એ સ્કૂલમાં પૂરેપૂરી તપાસ થાય એવી મારી માંગ છે. સામંતભાઈ ગંગાભાઈ, કે ગામથી આવો છો? કલસારી. શું બનાવ બન્યો છે? અને નિશાળેથી અમને 11 વાગે ફોન આવ્યો અમને. હા હા. વિસાવદર ગર્લ્સ સ્કૂલમાં ભણે માંડાવાલા 7 રોડ ઉપર વિસાવદર. હા હા. એ વિદ્યાર્થીનો ફોન આવ્યો કે અહીં આવો તાત્કાલિક વિસાવદર દવાખાને, સરકારી દવાખાને ગયા. હા હા. અને ત્યાં જઈને ગયા તો એ ઓલી ઇકો ગાડી પડી હતી એમાં છોકરીને નાખી દીધી અંદર. જૂનાગઢ બાટ ચાલુ બાટલે કે જવાથી બે જાઓ, પણ થયું હું એ કે તમે તાત્કાલિક જૂનાગઢ ભેગા થઈ જાઓ. જૂનાગઢ આવ્યા ને અહીં સારવાર કરી તો ડૉક્ટરે કીધું કે આ બેને દવા પીધેલી છે. કેટલા વાગે તમને ફોન આવ્યો? 11. કેટલામાં ધોરણમાં છોકરી અભ્યાસ?
છોકરી નું નામ શું છે? કાજલબેન હિરુભાઈ પરમાર. કોઈ ઉપચંકાળની પણ નિશાળે બનાવીને એટલે અમારે એનું કઈ કરવું તો કરી આપણે જાણવું તો પડે ને હું થયું નિશાળમાં. તમને કોના દ્વારા જાણ કરવામાં આવી હતી? કોઈ ના ઉપર શંકા છે બેન? બનાવ બી કઈ ઘરે કઈ માં સૌરાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉપલેટામાં ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવના અંતિમ દિને પત્રકાર ભરત રાણપરિયા દ્વારા દીવડાઓની મહાઆરતી કરવામાં આવી હતી તેમજ ભાયાવદરના પાટીદાર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં બહોળી સંખ્યામાં માનવ મેળામણ ઉમટી પડ્યું હતું. આ ઉપરાંત વિસાવદરના સરદાર પાર્ક, અંબિકાનગર, ભૂમિ પાર્ક સોસાયટીમાં પણ સમૂહ ભોજન તથા સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમારી સોસાયટી ત્રણેય સોસાયટી એકત્ર થઈ અને સુંદર મજાનો પ્રસાદ એટલે કે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. હર વર્ષે અમે આ જ રીતે સુંદર અને શાંતિ અને આનંદથી આ ઉત્સાહ ઉજવીએ છીએ. આજે ગણપતિ દાદાના સાનિધ્યમાં સર્વને શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવા અમે સૌ એકત્ર થઈને ગણપતિ દાદા પાસેથી આશીર્વાદ માંગીએ છીએ. કથા રાખેલી હતી તેનાથી અમે આજે ત્રણેય સોસાયટીનું ભવ્ય આયોજન કરેલ છે તેનો તેમાં બધા ભાવિ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેથી સમૂહ ભોજન અને જમણવાર કરેલ છે. 21 સપ્ટેમ્બરના દિવસને લાઇટ હાઉસ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઓખામાં પણ દરિયા કિનારે આવેલ લાઇટ હાઉસ સ્ટાફ દ્વારા 91માં લાઇટ હાઉસ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઓખા ખાતે આવેલ 23 મીટરની ઊંચાઈ ધરાવતી અતિ પ્રાચીન લાઇટ હાઉસ કે જેનો લાઇટનો શેડ 18 નોટિકલ માઇલ દરિયા વિસ્તારને કવર કરે છે આ બંને લાઇટ હાઉસ ટાવરને લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવેલું હતું. આજે અમારો 91મો લાઇટ હાઉસ ડે છે. ખૂબ જ ધામધૂમપૂર્વક અમે આજે એનું ઉજવણી કરીએ છીએ. લાઇટ હાઉસ પાછળ તમે જોઈ રહ્યા છો બહુ સરસ શણગારેલું છે, લાઇટિંગ કરેલી છે, થોડી રંગોળી બી કરેલી છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક બધા ફેમિલી સાથે સપોર્ટથી બધાનો સાથ સહયોગથી અમે આજે એને સેલિબ્રેશન કરીએ છીએ. લાઇટ હાઉસનું મેઇન કામ છે જે લોકો દરિયામાં દિશાહીન છે, જેમને ખ્યાલ નથી આવતો કઈ દિશામાં જાઓ, ત્યારે લાઇટ હાઉસનું મેઇન કામ છે દિશા આપવાનું. એટલે લાઇટ હાઉસનું આપણા જીવનમાં ખૂબ જ આગવું મહત્વ છે અને એના માટે હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું. ફેમિલી સબકે સાથ મિલકે હમ સુબહ ફ્લેગ હોસ્ટિંગ કરતે જો અમારા લાઇટ હાઉસ ડે કા વો ફ્લેગ હૈ વો સાથ મેં નેશનલ ફ્લેગ ભી હોસ્ટિંગ કરકે બાદ મેં સબ પૂરે સબ લોગ સ્ટાફ ફેમિલી મિલકે હમ લોગ બ્રેકફાસ્ટ હૈ યે કર. હવે એક નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. સાઓમીના એમઆઈટીવીને ટક્કર આપવા જર્મન કંપનીએ લોન્ચ કર્યા 8 LED TV, કિંમત ₹12,999થી શરૂ. 1400 કરોડ રિવરફ્રન્ટ પર એકેય પ્લોટ નહીં વેચાતા, માર્કેટિંગ માટે હવે સાબરમતીને શુદ્ધ કરવાની યોજના. 867 કરોડના ખર્ચે બનનારા સરખેજ ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈવેનું સીએમ વિજય રૂપાણીએ કર્યું લોકાર્પણ. ભારત વરસાદથી બેહાલ, 27 લોકોના મોત, 28 વર્ષના ગાળા બાદ સપ્ટેમ્બરમાં ભારે હિમવર્ષા. માલદીવમાં સત્તા પલટો, ઇબ્રાહિમ સોલી બનશે આગામી રાષ્ટ્રપતિ, યામીનને હરાવ્યા. પેટ્રોલ 14 પૈસા મોંઘુ, મુંબઈમાં 90.22ની થઈ કિંમત, ક્રૂડ $80 પ્રતિ બેરલને પાર. આજે દેશમાં એરપોર્ટની સેન્ચુરી પૂરી થઈ, સિક્કિમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એરપોર્ટ નિર્મલામાં 605 કરોડનો થયો ખર્ચ. આ હતા આજના સમાચાર. ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આરોપી નેતાઓના ચૂંટણી લડવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, દાગી જનપ્રતિનિધિઓને ચૂંટણી લડતા રોકી શકાય નહીં. ગીરમાં સિંહોના મૃત્યુને લઈ સરકારે લીધા સાવચેતીના પગલાં, સિંહોનું સ્ક્રીનિંગ કરાવવા ગીર વન વિભાગે 64 ટીમોની કરી રચના.
સિનોર તાલુકામાં બિતલી અને મોડેથા ગામના સીમાડાબોની ગોચરની જમીન પર દબાણ. મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ સિનોર મામલતદારને પાઠવ્યું આવેદન. સોના સિવાયની આયાતી વસ્તુ પર વધી ઇમ્પોર્ટ ડ્યુટી. વિદેશથી મંગાવતા સોનાની આયાત માટે હવે નહીં લાગુ પડે હાયર ટેક્સના નિયમો. સંતરામપુર ખાતે ટીચર સોસાયટીની સર્વાનીય સભામાં હોબાળો. વહીવટકર્તાઓની કાર્યવાહી વિરુદ્ધ શિક્ષકોએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.